पूरक अज्ञान कोमस विषय अर्थशास्त्र प्रकरण 3 मान अगौना वीडियो नी अंदर आपणे मान कोने कहेवाय अने मान ने असर करता परिबळो विषय जोई गया बरोबर एमने वस्तु नी किंमत अने किंमत सिवायना परिबळो एना विषय जोई गया वस्तु की किंमत अने मांग वच्चे व्यस्त संबंध छे अने किंमत सिवायना परिबळो बरोबर तो आज गई काले वस्तु की किंमत सिवाय परिबड़ों अंदर व्यक्ति की आवक ग्राहक की अभिरुचि पसंदगी टेव अने संबंधित परिबड़ों वस्तु की किंमत संबंधित परिबड़ों जो गया हम जी भविष्य किंमत अंगे की अटकड़ों भविष्यनी किंमत अंगेनी अटकळ मांगनी असर करनारू आ एक परिबळ छे भविष्यनी किंमत एटले के जो भविष्यनी अंदर वस्तुनी किंमतमां फेरफार थाय तो वर्तमान समयमां तेनी मांगने असर थाय छे ए केवी रीते दाखला तरीके अत्यार वर्तमान समय नी अंदर तेल ना 15 किलो ना डब्बा नी किंमत छे 1500 रुपया जो भी तेल समझो सो वर्तमान समय मा तेल ना एक 15 किलो ना डब्बा नी किंमत छे 1500 रुपया वर्तमान समय मा हवे એવી અટકળો છે કે દિવાળી આવી રહી છે તો દિવાળીના સમયમાં તેલની કિંમત 1500 થી 1800 થવાની છે જોઈ દેજો અત્યારે કિંમત છે 1500 રૂપિયા ત્યારે 100 ડબ્બાની માંગ છે વર્તમાન સમયમાં આ કિંમત છે અને આ માંગ છે અને હવે દિવાળીનો સમય આવી રહ્યો છે અને દિવાળીના સમયની અંદર ઘરે ઘરે નીત નવી વાનગીઓ બનતી હોય છે તેના માટે તેલની જરૂર પડશે એટલે કે માંગ વધશે બરોબર તો હવે તેલની માંગ વધશે એ વખતે દિવાળીમાં તો ભાવ વધશે એવું વર્તમાનમાં લાગે કે દિવાળી સમયમાં એટલે કે ભવિષ્યમાં તેલની માંગ 1800 કિંમત 1800 રૂપિયા તો શું થશે અત્યારે જયારે 1500 રૂપિયા ભાવ છે ત્યારે 100 નંગ ની માંગ છે પણ હવે જયારે એવું સંભળાય છે કે ભવિષ્યમાં જયારે 1800 રૂપિયા થવાના છે તો લોકો વર્તમાનમાં શું કરશે કે અત્યારે તેલની જરૂર ન હોવા છતાં પણ ભવિષ્યમાં વધારે ચૂકવવા ન પડે તે માટે વર્તમાનમાં વધારે ખરીદી કરીશ શું અત્યારે કોઈ ફેરફાર છે નહીં
અત્યારે કિંમત તેની તે જ છે, 1500 ના 1500 છે, પરંતુ ભવિષ્યમાં આવા થવાના છે તો તેને કારણે તેને વર્તમાનમાં 100 ને બદલે 150 ના નિયમની થઈ શકે. એટલે કે અહીં આગળ ભવિષ્યની અંદર જો ભાવ વધે અથવા તો ભવિષ્યની અંદર ભાવ વધવાની અટકળો હોય તેવા સમયે વર્તમાનમાં તે વસ્તુની માંગ વધે છે અને એનાથી ઉલટું કે જો ભવિષ્યની કિંમત 1200 રૂપિયા થવાની છે, અત્યારે 1500 રૂપિયા છે અને એ ચોમાસાની અંદર મગફળીનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં એટલે કે વધારે પ્રમાણમાં થયું છે, તો હવે 2 મહિના પછી ઉત્પાદન વધુ થયું હોવાથી તેની કિંમત ઘટશે. કિંમત ઘટે છે કે ભવિષ્યમાં તેલના ડબ્બાની કિંમત ઘટવાની છે, તો લોકો શું વિચારશે કે અત્યારે જે લોકો ખરીદવા માંગતા હતા, અત્યારે જે લોકો તેલના ડબ્બા ખરીદવા માંગતા હતા તે એમ વિચારશે કે અત્યારે ખરીદવા નથી, એના બદલે તે લોકો ભવિષ્યમાં ખરીદશે કે જ્યારે ભાવ ઘટશે ત્યારે આપણે ખરીદીશું. તો તેવા સમયે શું થશે કે જો વર્તમાનમાં માંગ 100 છે તો ભવિષ્યમાં તેની કિંમત ઘટવાની છે, તો વર્તમાનમાં તેની ખરીદી બંધ કરી દેશે, એટલે માંગ ઘટી જશે. વર્તમાન સમયમાં કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી, પરંતુ ભવિષ્યમાં થવાનો છે. અત્યારે તો કિંમત તેની તે જ છે, કિંમતમાં કોઈ ફેરફાર નથી, પણ ભવિષ્યની કિંમતો વિચારીને વર્તમાનમાં વસ્તુની માંગમાં ફેરફાર થાય છે. કેવી રીતે? આવી રીતે. બે વાક્ય જો ભવિષ્યમાં કિંમત વધવાની હોય તો વર્તમાનમાં તે વસ્તુની માંગ પણ વધે છે, અને જો ભવિષ્યમાં કિંમત ઘટવાની હોય તો તેવા સમયે વર્તમાનમાં પણ તે વસ્તુની માંગ ઘટે છે. તો આનો મતલબ એ થયો કે ભવિષ્યની અંદર વસ્તુની કિંમતને અસર થવાની હોય તો વર્તમાનમાં તે વસ્તુની માંગમાં ફેરફાર થતો જોવા મળે છે. એકવાર જોઈ લો, ખ્યાલ આવી વિદ્યાર્થીઓ? એટલે કે ભવિષ્યની કિંમત અંગેની અટકળો પણ વર્તમાનમાં વસ્તુની માંગને અસર કરે છે. હવે બીજું પરિબળ જોઈએ આપણે, વસ્તી અને વસ્તીનું વય. વસ્તી અને વસ્તીનું વય જૂથ જો, વસ્તી એટલે કે વસ્તી વધારો, વસ્તી એ પણ માંગને અસર કરનારું મુખ્ય પરિબળ છે. સિમ્પલ વસ્તુ છે, જો વસ્તી વધે તો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ વપરાશ પણ વધે. ખ્યાલ આવ્યો? વસ્તી વધે તો વપરાશ વધે, એટલે સિમ્પલ વસ્તુ છે. વપરાશ વધે તો માંગ વધે,
એટલે કે વસ્તી વધારાની સાથે સાથે માંગમાં પણ વધારો થાય છે। એનાથી ઉલટું કે જો વસ્તી ઘટે તો વસ્તુનો વપરાશ પણ ઘટે, અને વસ્તુનો વપરાશ ઘટે તો તેની માંગ પણ ઘટે। એટલે કે વસ્તીની વધારા ઘટાડાની અસર સાથે માંગમાં પણ વધારો ઘટાડો થાય છે। ખ્યાલ આવ્યો? એવી રીતે વસ્તીનું વય જૂથ, વય જૂથ એટલે કે ઉંમર, વ્યક્તિની ઉંમર સાથે સાથે તેની માંગમાં ફેરફાર થાય છે। કેવી રીતે? કે વસ્તીની એટલે કે વ્યક્તિની વય ઉંમર જેમ જેમ ફેરફાર થતું જાય તેમ તેમ તેની વપરાશની ચીજ વસ્તુમાં પણ ફેરફાર થાય છે। બાળક જ્યારે નાનું હોય એટલે કે 1 થી 5 વર્ષની અંદર બાળક નાનું હોય ત્યારે રમકડા અંદર રમવા તેને ગમે। બાળક જ્યારે નાનું હોય ત્યારે તેને રમકડાથી રમવું ગમે। 5 વર્ષ સુધી બાળક હોય એ રમકડાથી રમતું હોય, પછી એ બાળક જ્યારે 5 વર્ષથી 10 વર્ષનું થાય ત્યારે તે જ્યારે શાળામાં જાય છે તો તે વખતે એને શાળાની અંદર વાર્તાની ચોપડીઓ વાંચવી ગમે। ખ્યાલ આવ્યો? તેવી જ રીતે તેને ટીવીની અંદર કાર્ટૂન જોવું ગમે। બાળક જ્યારે 5 થી 10 વર્ષ થાય ત્યારે તે વાર્તાની ચોપડીઓ વાંચશે અને ટીવીની અંદર કાર્ટૂન ફિલ્મ જોશે। 10 વર્ષ 5 વર્ષ હતો ત્યાં સુધી રમકડા રમતો હતો, પછી 10 વર્ષ થાય ત્યાં સુધી વાર્તાની ચોપડીઓ વાંચે, પછી જ્યારે 10 થી 15 વર્ષનું થાય ત્યારે તેને અભ્યાસ કરવો ગમે। શું? એટલે 10 વર્ષ થાય એટલે 8મા 9મા 5મા 6મા આવે પછી તેમ તેમ તેને અભ્યાસ કરવો ગમે, અને જે 12 વર્ષ સુધી જે કોલેજમાં આવે ત્યારે તે પાઠ્યપુસ્તકો તેનો અભ્યાસક્રમ હોય તે વાંચશે। તો તેવા સંજોગોમાં જે 10 વર્ષથી 18 વર્ષનો હોય એ અભ્યાસક્રમના પુસ્તકોનું વાંચન કરશે, અને પછી 18 વર્ષથી મોટો થાય તો તેની જરૂરિયાત બદલાય, બાઇક મોબાઈલ એના શોખ એટલે કે પિક્ચરો જોવું ગમે, હોટલમાં જવું ગમે, તો એ સમયગા હોય બદલાય। શું? તેવી રીતે જેમ જેમ બાળકથી સગીર વય અને સગીરથી યુવા, તો જેમ જેમ વય જૂથ બદલાતું જાય, ઉંમર વધે, પહેલા રમકડા, વાર્તાની ચોપડી, અભ્યાસના પુસ્તકો, પછી મોબાઈલ, બાઇક, અને જે ઉંમર વધે એટલે ધાર્મિક પ્રવૃત્તિ તરફ તે વધે છે, ધાર્મિક ક્રિયાઓ કરતા વધે છે। તો અહીંયા આગળ આવા સંજોગોની અંદર જેમ જેમ વસ્તી વધે તેમ તેમ માંગને અસર પડે છે, અને વય જૂથ હોય જે પ્રકારે વસ્તીનું વય જૂથ હોય તે પ્રકારે તે વસ્તુની માંગમાં ફેરફાર થતો જોવા મળે છે। જે દેશમાં જે વર્ગની વયના લોકો હોય તે વસ્તુની માંગ વધશે। તો અહીંયા આગળ વસ્તી અને વસ્તીનું વય જૂથ, ઉંમર, એ બંને વસ્તુ માંગને અસર કરનારું પરિબળ છે। તો આવી રીતે વસ્તુની કિંમત અને કિંમત સિવાયના પરિબળો માંગને અસર કરે છે। આમાંથી તમારે ખાસ યાદ રાખવાનું
कि वस्तुनी किंमत ए मांग अने किंमत वच्चे व्यस्त संबंध छे। शुं खास याद राखी लेजो, वस्तुनी किंमत अने मांग वच्चे व्यस्त संबंध छे, એટલે કે વિરુદ્ધનો સંબંધ છે। અને બાકીનાની અંદર જોવા જઈએ મોટે ભાગે તો સીધો સંબંધ જોવા મળે છે। તો આવી રીતે વસ્તુને માંગને અસર કરનારા પરિબળો અસર કરે છે। હવે આની ઉપરથી માંગ વિધેય બને છે। તો માંગ વિધેય એટલે શું એ જોઈએ આપણે। માંગ વિધેય આ આપણે જો માંગને અસર કરતા પરિબળ, હવે એના ઉપર માંગનો નિયમ બનાવવા માટે કે રજૂ કરવા માટે માંગ વિધેયની જરૂર પડે છે। તો માંગ વિધેય એટલે શું કે જ્યારે બે કે તેથી વધારે પરિબળો હોય, શું માંગને અસર કરતા બે કે તેથી વધારે પરિબળો હોય, તે પરિબળો વચ્ચેનો સંબંધ દર્શાવતા વિધેયને માંગ વિધેય તરીકે ઓળખવામાં આવે છે। શું બે કે વધુ પરિબળો વચ્ચેનો સંબંધ દર્શાવતા વિધેયને વચ્ચેનું કારણ, બે પરિબળો વચ્ચેનું કારણ શું જે અસર ઉદ્ભવે છે, બે પરિબળો વચ્ચે શું કયા કારણે કઈ અસર ઉદ્ભવે છે તે દર્શાવતા વિધેયને માંગ વિધેય તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા માંગ વિધેય સંજ્ઞામાં રજૂ કરીએ માંગ વિધેયની સંજ્ઞા રજૂ કરતી વખતે ટીએક્સ બરાબર એફ ટીએક્સ પીવાય પીઈ ટીએક્સ પીવાય પીઈ ટીવાય યુ તરીકે દર્શાવાય છે। આને કહે છે આપણે માંગ વિધેય। અહીં આગળ ડીએક્સ એટલે કે એક્સ વસ્તુની માંગ, આ એક વસ્તુની માંગ છે, એક્સ વસ્તુની માંગ, આ એક્સ વસ્તુની માંગને બીજા પરિબળો શું, એક્સ વસ્તુની માંગને બીજા પરિબળો એટલે કે એક્સ વસ્તુની કિંમત, વાય વસ્તુની કિંમત, ગ્રાહકની આવક, ગ્રાહકની અભિરુચિ, ગ્રાહકની ટેવ, પસંદગી અને અન્ય પરિબળો। તો અહીંયા આગળ એક વસ્તુની કિંમત એ બીજા પરિબળો વચ્ચે શું કારણેથી સેના લીધે શું અસર થાય છે તે દર્શાવતા વિધેયને માંગ વિધેય તરીકે ઓળખવામાં આવે છે। આગળ તો જોઈ ગયા આપણે કે કિંમત એક વસ્તુની કિંમત છે, આ એક વસ્તુની કિંમત જે છે એ ને અસર કરનારા બીજા એક કરતા વધારે પરિબળો છે। જોઈ ગયા છીએ આપણે કે એક વસ્તુની કિંમત ને અસર કરનારું તો સૌથી પહેલું વસ્તુની કિંમત તો છે, એ વસ્તુની કિંમતને અસમાનને એ કિંમતને કારણે માંગમાં ફેરફાર થાય છે એ તો છે, સાથે સાથે વ્યક્તિની અભિરુચિ ટેવ પસંદગી, વ્યક્તિની આવક શું
ग्राहकनी अभिरुचि तेमज ग्राहकनी पसंदगी तेमज आगर जोई तो अपने अवेजी वस्तु की किंमत पूरक वस्तु की किंमत बराबर भविष्य ने भाव नियत कर अने वस्ती ने वस्ती नु वैचु तो ए बधी वस्तु आ बधा परिबड़ों एक वस्तु की किंमत अने मांग ने असर करे छे वस्तु एक छे पण तेनी मांग ने असर करनारा परिबड़ों घणा छे एने आपणे बे भाग में वेच्या छे के एक्स वस्तु की मांग आ एक्स वस्तु की मांग थी एने असर करनारा परिबड़ों ख्याल आयो विद्यार्थी तो अहीं आगळ एक वस्तु की मांग अने कया परिबड़ों थी तेमा फेरफार थाय छे ते बने वच्चे नुं कारण दर्शावता विधेय ने मांग विधेय तरीके ओळखवामां आवे छे अने आ मांग विधेय ने आधारे मांगनो नियम तारवामां आवे छे शुं ख्याल आयो जो अर्थशास्त्रनी अंदर આગળ પણ કહેવાય છે કે અર્થશાસ્ત્ર એ કળા અને વિજ્ઞાન છે કે કોઈ એક ઘટના બને તો એની સાથે સંબંધિત બીજી ઘટના બની શકતી હોય છે એને કાર્યકારણ સંબંધ તરીકે ઓળખે છે તો અહીંયા આગળ પણ માંગનો નિયમ રજૂ કરવા માટે આ માંગ વિધેય એ મહત્વનો ભાગ ભજવતું હોય છે तो आवी रीते मांगना विधेय द्वारा मांगना नियम नी रचना थाय छे बरोबर ए आपणे जोईशुं तो एना माटे तमारे मांगनो नियम समझवा माटे खास याद राखी लेवानुं मैं तमने कीधुं हतुं किंमत ने कारणे માંગમાં ફેરફાર થાય તેને વિસ્તરણ સંકોચન કહેવાય શબ્દ યાદ રાખી લેજો